अकलम चकलम चम चम, बाड़कों बोले बम बम, चकलम पकलम पम पम, बाड़कों बोले बम बम, मकलम टकलम टम टम, बाड़को बोले बम बम, अकलम चकलम चम चम। बाड़ मित्रों आ पिक्चर ध्यान थी जो जोयू तमे। हवे हूँ एने लगता थोड़ा प्रश्न पूछू छू, एनो जवाब तमारे मने आपवानो छे। तो रेडी छो बाड मित्रों? कंई करवानुं नथी, आ पिक्चर ध्यानथी જોવાના છે ને મારા સવાલ સાંભળવાના છે ને જવાબ આપવાના છે। તો મારો પહેલો સવાલ છે, ફુગ્ગાવાળા પાસે કેટલા ફુગ્ગા છે? કેટલા ફુગ્ગા છે બાળમિત્રો? હા, 7 ફુગ્ગા છે। બાળમિત્રો આઈસ્ક્રીમની બાજુમાં શાની દુકાન છે વિચારો? હા, નાસ્તાની દુકાન છે ને। મેળામાં કેટલી દુકાન છે? ગણો જોઈએ તમે, કોણ ગણશે? હા હા બોલો, કેટલી દુકાન છે? 5। અરે વાહ બાળમિત્રો, મેળામાં ખૂબ શું દેખાઈ રહી છે? હા, ભીડ દેખાય છે ને। દોરડા પર કોણ ચાલે છે? કોણ ચાલે છે કોને ખબર છે? હા, નટ ચાલે છે। બાળમિત્રો ચકડોળ કેવી રીતે ફરે, કોણ કહેશે? હા હા તમે બોલો, ગુડ ગુડ, અરે સરસ। બાળમિત્રો મીઠાઈની બાજુમાં બીજી કઈ દુકાન છે? ઠંડા પીણાની, અરે વાહ તમને બધાને ભાવે છે ને। બાળમિત્રો ફુગ્ગાવાળાએ શું પહેર્યું છે જરા ધ્યાનથી જુઓ? ઝબ્બો અને લહેંગો, બરાબર? અરે વાહ તમને બધાને મજા આવીને આ પિક્ચર જોવાની અને અવલોકન કરવાની। બાળમિત્રો તમારી સ્ક્રીન પર પિક્ચર દેખાય છે? હા, આ પિક્ચર તમારી નોટબુકનું છે, સાચી વાત ને? હા, નોટબુકનું જ છે। તો આમાં તમારે હું જે વાક્ય બોલું એ લખવાના છે, એટલે આપણે શ્રુતલેખન કરવાના છે। શું કરવાના છે? હા, શ્રુતલેખન। બાળમિત્રો તમને બધાને ખબર છે શ્રુતલેખન એટલે ટીચર બોલે એ તમારે લખવાનું, એવું જ ને કંઈક? હા, હું જે બોલું તે તમારે ધ્યાનથી સાંભળવાનું ને પછી તમારી નોટમાં લખવાનું છે, બરાબર? તો શ્રુતલેખન કરવા તમે બધા રેડી છો? ઓકે, તો ચલો આપણે શ્રુતલેખન કરીએ। ચાલો બાળમિત્રો રેડી છો? તો હું પહેલું વાક્ય બોલી રહી છું। વાત્રંગનગરમાં આનંદ મેળો હતો, વાત્રંગનગરમાં આનંદ મેળો હતો। હવે હું બીજું વાક્ય બોલી રહી છું। દાદાએ રમકડું ન લઈ આપ્યું, દાદાએ રમકડું ન લઈ આપ્યું। હવે હું ત્રીજું વાક્ય બોલી રહી છું, તમે બધા લખો છો ને? હા, તો હવે આપણે ત્રીજું વાક્ય લખીએ। મારા દાદાનું નામ ત્રિકમદાસ છે, મારા દાદાનું નામ ત્રિકમદાસ છે। હવે હું ચોથું વાક્ય બોલી રહી છું, બાળમિત્રો ધ્યાનથી સાંભળજો અને લખજો। પોલીસ અંકલ અને યજ્ઞ ધીરે ધીરે આગળ ચાલ્યા, પોલીસ અંકલ અને યજ્ઞ ધીરે ધીરે આગળ ચાલ્યા। બાળમિત્રો હવે પાંચમું અને છેલ્લું વાક્ય, તો લખવા તૈયાર છો? અરે વાહ, તો હું બોલું છું બાળમિત્રો, મારે દાદા જ જોઈએ, બીજું કંઈ જ જોઈતું નથી। મારે દાદા જ જોઈએ, બીજું કંઈ જોઈતું નથી। લખાયું? હા, જો બાળમિત્રો તમારી સ્ક્રીન પર પિક્ચર દેખાય છે, દેખાયું ને? આ જ વાક્ય બોલી છું હું, તો તમે ધ્યાનથી સાંભળ્યા હશે અને લખ્યા પણ હશે, બરાબર ને? તો હવે મારી સાથે બીજી પ્રવૃત્તિ કરવા તમે બધા રેડી છો? તો ચલો પ્રવૃત્તિ કરીએ। તો બાળમિત્રો તમારી સ્ક્રીન પર સવાલો આપ્યા છે, એના આપણે એક શબ્દમાં જવાબ આપવાના છે।
તો તમે બધા જવાબ આપવા માટે રેડી છો? રેડી છો ને? એકદમ સહેલા સવાલો છે, તો આપણે આ રમત રમવાના છે. જેને આવડે તેને બોલવાનું છે, ઓકે? હા, હવે હું સવાલ વાંચી રહી છું. આનંદ મેળો ક્યાં શરૂ થઈ ગયો? આનંદ મેળો ક્યાં શરૂ થઈ ગયો? ક્યાં? અરે વાહ, વાત્રંગનગરમાં. સરસ. હવે બીજો સવાલ, વાત્રંગનગરમાં કઈ સોસાયટી છે? કોણ કહેશે? હા, તમે બોલો. આસિત સોસાયટી. અરે વાહ, સરસ. હવે ત્રીજો સવાલ વાંચું છું. યજ્ઞ એ શું ખાવાની જીત કરી? યજ્ઞ એ શું ખાવાની જીત કરી? કોણ કહેશે? હા હા, બોલો બોલો. આઈસ્ક્રીમ. અરે વાહ. હવે હું ચોથો સવાલ વાંચી રહી છું. યજ્ઞ કોની સાથે મેળામાં ગયો હતો? કોણ કહેશે? યજ્ઞ કોની સાથે મેળામાં ગયો હતો? અરે વાહ, બધાને જ આવડે છે. સરસ, દાદા સાથે. હવે છેલ્લો સવાલ છે બાળ મિત્રો, યજ્ઞએ કોને રમકડું અપાવવાનું કહ્યું? યજ્ઞએ કોને રમકડું અપાવવાનું કહ્યું? હા, આવડે જ ને બધાને. દાદાને કહ્યું, હે ને? એવું જ હતું ને? યજ્ઞએ દાદા જોડે જ રમકડું માંગ્યું હતું ને? હા, સરસ. મજા આવી ને બાળ મિત્રો સવાલ જવાબ વાળી પ્રવૃત્તિ કરવાની? તો જો તમારી સ્ક્રીન પર બીજું પિક્ચર દેખાય છે, મને કહો આ પિક્ચર જોઈને કે આ પિક્ચર શાનું છે. જુઓ ધ્યાનથી બાળ મિત્રો, જોયું આ પિક્ચર શાનું છે? તમે આની વાર્તા સાંભળી છે ને? હા, યજ્ઞના ઘોડાનું. હા, આ વાર્તા તો તમે સાંભળી છે. તો હવે હું આને લગતા પ્રશ્ન પૂછું. તમે ધ્યાનથી આ વાર્તા સાંભળી છે ને? તો તમને આને લગતા પ્રશ્નો આવડતા જ હશે, હે ને? બાળ મિત્રો, આ વાર્તામાં કોની વાત કરી હતી? આ યજ્ઞનો ઘોડો એટલે શું? તમે શીખ્યા ને? તો હવે આ સવાલના જવાબ તમારે મને આપવાના છે. તો આપવા માટે રેડી છો? હા, તો હવે હું તમને પ્રશ્ન પૂછી રહી છું. જો તમારી સ્ક્રીન પર પિક્ચર દેખાય છે ને? હા, હવે આ સવાલના જવાબ તમારે મને આપવાના છે. તો પહેલો સવાલ, કે લવના ભાઈનું નામ શું હતું? લવના ભાઈનું નામ શું હતું? કોણ કહેશે? કુશ. અરે વાહ, યજ્ઞનો ઘોડો કોનો હતો? બીજો સવાલ, કોણ કહેશે આનો જવાબ? યજ્ઞનો ઘોડો કોનો હતો? કહો કહો, આ યજ્ઞનો ઘોડો કોનો હતો? હા, રામચંદ્રજીનો. કોનો હતો? રામચંદ્રનો હતો. તો બાળમિત્રો, હવે આગળનો પ્રશ્ન, સીતાજીના પુત્રનું નામ શું હતું? સીતાના પુત્રનું નામ શું હતું? હા, કહો જોઈએ. સરસ, લવ અને કુશ. સરસ. હવે આગળ, એમને કયો ઘોડો પકડ્યો હતો? એમને કયો ઘોડો પકડ્યો હતો? કોણ કહેશે આનો જવાબ? હા હા, તમે બોલો. અરે વાહ, યજ્ઞનો ઘોડો. સરસ, એકદમ સાચો જવાબ છે. હવે છેલ્લો જવાબ કોણ આપશે મને? સીતા ક્યાં રહેતા હતા? સીતા ક્યાં રહેતા હતા? કોણ કહેશે? હા હા, બોલો બોલો. અરે વાહ, તમને તો બહુ સરસ આવડે છે. સરસ. સીતા વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે રહેતા હતા. સીતા વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે રહેતા હતા. વેરી ગુડ, તમે તો બધા બહુ હોશિયાર છો. તમને બધાને મજા આવીને આ પ્રવૃત્તિ કરવાની? તો તમને આ પુનરાવર્તન કરવાની મજા આવીને આની અંદર આપણે જે ક્વેશ્ચન આન્સર કર્યા છે તે તમારે તમારી નોટમાં લખવાના છે, બરાબર બાળ મિત્રો? તો તમને આ બધી પુનરાવર્તનમાં ખ્યાલ આવી જ ગયો હશે. આવ્યો ને બાળ મિત્રો? આવ્યો જ હોય ને? કેટલી સરસ આપણે આગળના વિડીયોમાં વાતો કરી અને આ વિડીયોમાં આપણે પુનરાવર્તન કર્યું, બરાબર ને બાળ મિત્રો? તો આવી જ નવી એક્ટિવિટી અને નવી પ્રવૃત્તિ સાથે પાછા મળશું આપણે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ઓકે બાળ મિત્રો, તો મળીશું પાછા. આવજો. જય શ્રી કૃષ્ણ.